डियर मैन बनवू छे तो लोकप्रिय बनवानु शुरू करो। लोकप्रिय बनवानी त्रण कंडीशन, नंबर ए उदार बनो। तमारा मां बाप तमने जे थोड़ा घणा आपे छे तमारा माटे ज वापरो के क्यारेक कोकने आपो, हे कोई गरीब ने आपो, पॉकेट मनी माथी सेविंग करो, थोड़ा करो के ना करो, कोई गरीब कोई जीव दया, अरे तमारो फ्रेंड छे एने क्या जरूर पड़ी, हेल्प करो के ना करो, जो करता हो तो तमे लोकप्रिय बनी सको। आजे 5,000 रूपया माथी तमे 500 रूपया नु करो छो, आवती काले मोटा थशो वधारे कमाशो त्यारे तमने वधारे करवानी इच्छा थशे। और एक बात गेरंटी साथे तमने कहू छु, जेटलू आपो छो एना करता 10 ગણું तमने मळे मळे ने मळे ज 100%। જરૂરી નથી કે જેને તમે આપ્યું છે એ તમને તમને તમારું પાછું આપે, ગમે તે રસ્તે તમને તમારું આપેલું વ્યાજ સાથે પાછું મળે છે। તમને શ્રદ્ધા હોવી જોઈએ, બાકી કંજૂસની કાકડી થઈને બેટાઓ ઘણા તો એવા વિચિત્ર લોકો હોય, આ ડબ્બામાં 1 રૂપિયો નહીં નાખે એટલે નહીં જ નાખે। એક ભાઈ હતા ને ગામની અંદર, ઈ જિંદગીમાં 1 રૂપિયો ન લખાવે, વ્યાખ્યાનમાં સૌથી છેલ્લે આવે, જેવી ટીપ ટકોરા ચાલુ થાય છું આગળ બેસે તો કોક લખાવા પડે ને, ઈ વચ્ચે ના બેસે। હવે એક વાર બધાએ નક્કી કર્યું કે આ માણસ પાસે લખાવવા જ, છોકરાઓનું કેવું કામ હોય, પાછળ પડી જાય પછી છોડે ખરા, એટલે એમને ડિક્લેર કર્યું કે આવતા રવિવારની શિબિર 2 વાગે છે, જેમ આજે 2 વાગે નક્કી કર્યું, પણ તમારા મગજમાં ફિટ જ હતું ને 2:30, એમણે છોકરાઓ ડિક્લેર કરી દીધું આવતા રવિવારની 2 વાગે શિબિર છે, રાખી દી 2:30, બધાને ઈશારાથી કહી દીધું કે આવવાનું 2:30 વાગે, શિબિર ચાલુ 2:30 વાગે થશે પણ આવવાનું 2 વાગે, બોલો એ સિરિયસલી 2 વાગે, પાછું સાંભળવાનો એટલો શોખીન બરાબર આવીને બેસી ગયો, એના પેલા 50 જણા આવીને બેસી ગયા હતા, એ બરાબર વચ્ચે, એ જેવો બેઠો ને એની પાછળ 100 જણાનું ટોળું આવીને આજુબાજુમાં બેસી કબડ્ડી 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 કરતા, ઓલો એવો મિડલ ની અંદર આવ્યો, મારો બેટો જોયા કરે કે હા બધા મને ઘેરી કેમ પડ્યા છે, હશે વ્યાખ્યાન ચાલુ થઈ ગયું, કલાકનું વ્યાખ્યાન પૂરું, પછી ટીપ ચાલુ થઈ, બધાને હતું આજે તો એની પાસે લખાવા છોડવાનું જ નથી। અને જ્યાં ટીપ ટકોરા ચાલુ થયા એને થયું કે ચાલુ આજે ઉભું થવાય એમ નથી, આટલા બધા બેઠા હોય વચ્ચેથી ઉભા ના જ થવાય, પાછળ બેઠા હોય તો બરાબર છે કે નીચેથી ઉતરી જવાય, આ છેલ્લે આવે ને એને બહુ મજા, જે છેલ્લે બેઠા છે એને કહું છું, કેમ કે એને પ્રભાવના પહેલી જ મળે, ખૂટે જ નહીં। હવે ઓલો એવો વચ્ચે બેસી ગયો, બધાને ઘેરી લીધો, પ્રવચન પૂરું થયું, ટીપ ટકોરા ચાલુ થયું, એ આમ વિચાર કરે ક્યાં પતલી ગલી મળે તો હું ઘૂસી એમાંથી બહાર નીકળું, પણ કઈ મળે એમ નતું, અને એમાં ટીપ ટકોરા લખાવતો લખાવતો જયારે એના નજર એના તરફ નજર કરવાનું આવ્યું અને ઓલા ભાઈ નજીક આવ્યા, એ ભાઈને થયું ખલાસ હવે, પણ એને શું નાટક કર્યું, એક ટાઈમ બેભાન થઈ ગયો, એવો બેભાન થયો, 2 જણા એને ઉચકીને નીચે લઈ ગયા, પાછો ભાનમાં આવી ગયો, રવાના થઈ ગયો, ન આપવું એટલે ન જ આપ, ચમડી તૂટે પણ દમડી ના છૂટે નહીં, જીવનમાં આટલા કંજૂસ નહીં બનતા। હા સબકા જૂસ નીકળતા હૈ, કંજૂસ કા કભી જૂસ નહીં નીકળેગા, એને તમે નીચો ભી જ ના શકો। નંબર 1 ઉદાર બનો। જો આજે પોઈન્ટ્સ ઘણા છે, આજે મારા પ્રવચનની અંદર મેં એક બધા પોઈન્ટ્સ લીધા છે કે એમાં ને એમાં જ મારા 5 વાગી જશે, એટલે હું તમને કહું છું એટલી બધી મેમરી તમારી પાછી પાવરફુલ નથી તો મને ખબર છે, માટે આજે નોટપેન જરૂરી હતા, જો તમે લખી લીધા હોત ને તો તમને ખબર પડત કે આપણી લાઈફમાં આપણે 5 ડ્રીમ કયા જોવા જોઈએ। ચાલો યાદ રાખજો, કોકની નોટ લઈ લેજો, જેવી રીતના સ્કૂલમાં કરતા હતા ને કોકની નોટ લઈને હોમવર્ક કરી લેતા હતા, પ્લીઝ કરજો, બહુ ફાયદામાં રહેશો।